લોકસભાની ચૂંટણીની તારીખ જ્યારે નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ પોતાનું સંકલ્પ પત્ર રજૂ કરી અને મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પોતાના ઉમેદવારોની યાદી આપી હતી અને પોતાના આગામી એજન્ડા રજૂ કર્યા હતા. શહેરના એલિસ બ્રિજ ખાતે યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પોતાના ઉમેદવારોની યાદી આપી અને પોતાના આગામી એજન્ડા રજૂ કર્યા હતા. આ એજન્ડામાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, ન્યાયતંત્ર, કાયદો અને વ્યવસ્થા પર મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ ક્ષેત્રમાં શિક્ષણને સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે, સાથે જ શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં આવે તેના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવશે. વાત કરવામાં આવે આરોગ્ય ક્ષેત્રની તો આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને તમામ સ્તરે મેડિકલ સુવિધાઓ ફ્રી આપવામાં આવે, સાથે સાથે દરેક સિવિલ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયા જે ધીમી ગતિએ ચાલી રહી છે તેને ઝડપી કરવા માટે પાર્ટી તરફથી દરેક કોર્ટમાં વકીલ મિત્રોની ટીમ ઉભી કરાશે, જેથી દરેકને મદદરૂપ થઈ શકાય. કાયદા અને વ્યવસ્થા માટે રાજ્યના કોઈ પણ ગરીબ વ્યક્તિને સરકારશ્રીની યોજનાઓ, પોલીસ સ્ટેશનના કેસો, તાલુકા ઓફિસો, જિલ્લાની ઓફિસો તથા જિલ્લાની કોર્ટમાં યોજનાનો લાભ લેવા માટે પાર્ટીની ટીમ અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત રહેશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે પરિષદને સંબોધન કરીને તમામ મુદ્દાઓ વિશે માહિતી અપાઈ હતી. મારું નામ છે વૈભવ પટેલ, હું રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ છું યુવા જનજાગૃતિ પાર્ટીનો. અને યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા 7 કેન્ડિડેટ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે 2019ની જે લોકસભા છે હાલની ગુજરાતમાં એના માટે. અને એ દરેક કેન્ડિડેટ જે છે એના નામ હું તમને જણાવી દઉં. એ નામ છે એમના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર છે નરેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા લોકસભાના ઉમેદવાર છે પુરુષોત્તમભાઈ ચૌહાણ, વડોદરા લોકસભાના ઉમેદવાર છે ગોયલ રિંકુ, મહેસાણા લોકસભાના ઉમેદવાર છે કુલદીપ ભરતકુમાર બારોટ. મારું નામ મીનાક્ષીબા ચૌહાણ છે, હું યુવા જનજાગૃતિ પાર્ટીમાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અને છેલ્લા ઘણા સમયથી હું જોડાયેલી છું. 5 વર્ષથી અમારું સંગઠન ચાલતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી અમે પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાં હું સારી રીતે કાર્યરત છું. હમ ચાહતે તો હમ અપની પેન્શન સે ગુજારા કરકે અપને ઘર મેં ભી બેઠ સકતે થે. સરહદ પર હમને ડ્યુટી દિયા, ડ્યુટી દે કરકે અબ હમે લગા કે હમારા દેશ કે અંદર જો પરેશાની આ રહી હૈ, યાની સ્થિતિ બેકાબૂ હો રહી હૈ, ઉસકો કાબૂ મેં કરને કે લિયે હમકો જનતા કે બીચ મેં ઉતરના ચાહિયે ઓર હમને પ્રણ લિયા હૈ. દેવાંગ આચાર્ય, જીટીવી ન્યૂઝ, અમદાવાદ.